નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનની અંદર હું ધારા કુંભાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 વિષય ગુજરાતી, કાવ્ય 21 તેજમલ, કે જે કાવ્યનો પ્રકાર છે લોકગીત, કે લોકો દ્વારા જે ગીતની રચના કરવામાં આવતી હોય એને લોકગીત કહેવામાં આવે છે. શત્રુઓની ફોજ પોતાના રાજ્ય પર ચડી આવે છે. શત્રુ એટલે કે દુશ્મનોની ફોજ એટલે કે સેના, શત્રુ એટલે કે દુશ્મન અને ફોજ એટલે કે સેના એ પોતાના રાજ્ય પર ચડી આવે છે. પણ પુત્રહીન વૃદ્ધ ઠાકોર, પુત્રહીન એટલે કે પુત્ર વિનાનો, કે જેના ઘરે સંતાનમાં પુત્ર નથી, એવો વૃદ્ધ ઠાકોર સાથ સાથ દીકરીએ પણ આજ પોતાને વાંજીઓ સમજી નિરુપાય બની રડે છે. કે પોતાને સાથ સાથ દીકરી હોય છે છતાં પણ એ પોતાને વાંજીઓ ગણે છે, કેમ કે એના ઘરે એક દીકરો નથી, અને પોતાને વાંજીઓ સમજીને નિરુપાય બનીને રડે છે કે એની પાસે કોઈ જ ઉપાય નથી એવું સમજીને રડે છે. ગામની રક્ષા કરનાર કોઈ નથી. ત્યાં તો બાપુની મૂંઝવણ જોઈને તેજમલ નામની દીકરી પુરુષ વેશે શસ્ત્રો સજી રણે ચડે છે. કે પોતાના પિતાની આવી હાલત જોઈને જે દીકરી છે તેજમલ, એ પોતે પુરુષનો વેશ ધારણ કરે છે અને પોતે રણમાં મેદાનમાં શસ્ત્ર લઈને લડવા માટે જાય છે. જે ફોજમાં પોતે લડવા જાય છે તેમાં પોતાની ચતુરાઈથી સ્ત્રીત્વના તમામ લક્ષણો છુપાવે છે અને વિજય મેળવી એ વીરાંગના બની પાછી આવે છે. કે એ ફોજમાં લડવા માટે જાય છે ને ત્યારે એ પોતાની ચતુરાઈથી બુદ્ધિથી પોતાના બધા જ સ્ત્રીત્વના લક્ષણો જે છે એ છુપાવે છે અને વિજય મેળવીને એ યુદ્ધમાંથી જીતીને એક વીરાંગના બનીને એ પાછી આવે છે. દાદા અને તેજમલ તથા સેનાની પુરુષ અને તેજમલના સંવાદોમાં સ્ત્રી પુરુષના સ્વભાવ લક્ષણોનું રમ્ય ચિત્ર મળે છે. કે અહીંયા દાદા અને જે તેજમલ છે અને સાથે સાથે સેનાના જે પુરુષો છે એ તેજમલના સંવાદો જે છે એ સ્ત્રી પુરુષના સ્વભાવ લક્ષણોનું અહીંયા રમ્ય ચિત્ર મળે છે. સ્ત્રીના વીરત્વ અને મહત્તાનું પણ આ ઉત્તમ લોકગીત છે. કે અહીંયા એક સ્ત્રીનું મહત્ત્વ, એનું જે વીરત્વ છે અને અંદર જે વીરતા રહેલી છે એની વાત આ કાવ્યની અંદર કરવામાં આવી છે. કે ઉગમણી ધરતીના દાદા કોરા કાગળ આવ્યા રે, ઈરે કાગળ દાદે ડેલીએ વાંચ્યા રે. કે ઉગમણી ધરતીમાંથી દાદા માટે કોરો કાગળ આવ્યો છે અને કાગળ જે છે એ દાદા ડેલીમાં વાંચે છે. કાકો વાંચે ને દાદો રહ રહ રૂવે રે. કે કાકા જે છે એ આ પત્ર, આ જે કાગળ આવ્યો છે એ કાગળને વાંચે છે અને દાદા જે છે એ રડે છે. ઉપર વાડેથી તેજમલ ડોકાણા રે. કે ઉપરથી તેજમલ જે છે, તેજમલ નામની જે દીકરી જે છે એ ત્યાંથી ડોકાય છે, જુએ છે, અને ત્યારે જુએ છે તો કાકા પેપર વાંચતા હોય છે, કાગળ વાંચતા હોય છે અને દાદા જે છે એ રડતા હોય છે. આ જે ઘટના બને છે એ તેજમલ જે છે એ જુએ છે. સિદ્ધને રૂવો છો દાદા શું છે અમને કહો ને. સિદ્ધને એટલે કે શા માટે, સિદ્ધને એટલે શા માટે, રૂવો છો એટલે કે રડો છો, કે તમે અમને કહો કે તમે શા માટે રડો છો. દળકટક આવ્યું છે દીકરી વહારે કોણ ચડશે રે. દળકટક એટલે કે યુદ્ધ કરવા માટેનું સૈન્ય, કે શત્રુઓનું સૈન્ય આવ્યું છે દીકરી વહારે કોણ ચડશે રે બચાવવા માટે. કે આપણને બધાને, આપણા ગામને, આપણા રાજ્યને બચાવવા માટે કોણ ચડશે, કોણ આગળ આવશે. સાત સાત દીકરીએ દાદો વાંજ્યો કહેવાનો. કે પોતાના ઘરમાં સાત સાત દીકરી હોવા છતાં દાદા જે છે એ વાંજિયા કહેવાય છે. હૈયે હિંમત રાખો દાદા અમે વહારે ચડશું રે. ત્યારે તેજમલ કહે છે કે દાદા હૈયે ઉરમાં દિલમાં હિંમત રાખો દાદા અમે વહારે ચડશું રે. કે અમે આપણા ગામને, આપણા રાજ્યને અમે બચાવશું એવું તેજમલ જે છે એ પોતાના દાદાને કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું કે તેજમલ જે છે એ પોતાના રાજ્યને બચાવવા માટે કઈ રીતે યુદ્ધમાં જાય છે. જય હિન્દ, જય ભારત.